નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને ગયા એપિસોડમાં આપણે જોયું હતું કે આશી અને તેના મિત્રો ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે દિલ્હી જાય છે બરાબર તો તમે પણ તૈયાર હશો બાકીની હવે પરેડ જોવા માટે તો ગયા એપિસોડમાં આપણે જોયું હતું કે આશી અને તેના મિત્રો દિલ્હી ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે જાય છે ત્યાં આગળ તેઓ ત્યાંની રાહ જોઈને બેઠા હોય છે કે પરેડ ક્યારે શરૂઆત થશે અને શું શું આવે છે રસ્તામાં ત્યારબાદ મિત્રો તમને એક ગામ આપ્યું હતું યાદ છે હા તમને કહ્યું હતું કે તમારે પણ તમારા ગામનો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો દોરવાનો છે જે તમે નકશો દોર્યો જશે બરાબર ને હા તો આવો જ એક નકશો આપણને શિવભાઈએ પોતાના ગામનો નકશો બનાવીને મોકલ્યો છે તમારે જોવો છે ચાલો આપણે તે નકશો જોઈએ અને તે નકશાને આધારે વિવિધ પ્રશ્નોત્તરી કરીએ તો જુઓ નકશામાં તમને ઘણી બધી વસ્તુઓ દેખાય છે દેખાય છે તમને હા તો સૌથી પહેલા આપણે જોઈએ આ એમના ગામનો નકશો છે આ મેઇન રસ્તો છે તો આ રસ્તો રાધનપુર સાઈડ જાય છે તીર મારેલું છે અને આ રસ્તો થારાબ જાય છે જુઓ આ શું દર્શાવેલું છે બરાબર કોલેજ અહીં માધ્યમિક શાળા અહીંયા શંકર ભગવાનનું મંદિર અહીંયા જો બસ સ્ટેન્ડ બે છે બસ સ્ટેન્ડ એક અને બસ સ્ટેન્ડ બે ચલો ટેલિફોન એક્સચેન્જ તમને દેખાય છે ક્યાં છે હા બિલકુલ સાચી વાત તો જુઓ અહીં સરકારી ડેરીથી થોડાક આગળ જઈ લઈ આપણને ટેલિફોન એક્સચેન્જ દેખાય છે સરકારી પ્રાથમિક શાળા તમને દેખાય છે બોલો કઈ જગ્યાએ છે બરાબર જુઓ આ માનપુરા ગામ તરફ જવાના રસ્તાએ તમને સરકારી પ્રાથમિક શાળા દેખાય છે તો આ શિવભાઈએ દર્શાવેલો નકશો છે હવે આના આધારે તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે તો ચલો જો તમે થરાથી રાધનપુર જતા હોઈએ તો તમારી જમણી બાજુઓ કયા કયા સ્થળો આવતા હશે જુઓ ધ્યાનથી તો જુઓ અહીંથી જઈશું તો આપણી જમણી બાજુ કઈ સાઈડ આવશે પેટ્રોલ પંપ બાજુ કે કોલેજ બાજુ બિલકુલ સાચી વાત જો આપણે રાધનપુરથી થરા બાજુ જતા હોઈએ તો આપણી જમણી બાજુ કોલેજ હશે તો જુઓ આગળ બીજી કંઈક સ્થળ આવે છે બીજું છે માધ્યમિક શાળા થોડાક આગળ જઈશું એટલે બસ સ્ટેન્ડ એક અને તે એની બરાબર પાછળ શું છે શંકર ભગવાનનું મંદિર ત્યાં થોડાક આગળ જઈશું એટલે બસ સ્ટેન્ડ બે અને તળાવ એક તેમના ગામમાં બે તળાવ છે જુઓ એક તળાવ અહીંયા છે અને બીજું તળાવ ક્યાં છે બિલકુલ સાચી વાત બીજું તળાવ અહીંયા છે તેમણે જે નકશો દર્શાવેલો છે તેમાં એમને બે તળાવ દર્શાવેલા છે તળાવ એક અને તળાવ બે તો જ્યારે આપણે રાધામ થરા જઈશું એટલે આપણે જમણી બાજુ એક આવશે એટલે કે બસ સ્ટેન્ડ બે ની પાછળ ચલો હજુ બસ સ્ટેન્ડ બે આગળ બસમાંથી ઉતરો અને તમે ગામ તરફ જવા માંગતા હોય એટલે કે જો તમે શિવભાઈના ઘરે જવા માંગતા હોય તો તમારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુ આવશે ચલો શિવનું ઘર તમને દેખાય છે હા આ જો કંઈક અલગ પેનથી લખેલું છે જુઓ હા શિવભાઈનું ઘર અહીંયા છે બસ સ્ટેન્ડ એક આ બસ સ્ટેન્ડ બે અને બસ સ્ટેન્ડ એક આપણે બસ સ્ટેન્ડ બે આગળ ઉતરીશું આપણે જવાનું છે શિવભાઈના ઘેર તો તમારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુ આવશે હા જુઓ બરાબર બસ સ્ટેન્ડ બે આગળ ઉતરીશું આપણે તો અહીંથી આપણે આ સાઈડ ગામમાં જઈશું આપણે આ રસ્તો પસંદ કરીશું કારણ કે આ રસ્તો શિવભાઈના ઘર તરફ જવાનો ટૂંકો રસ્તો છે આ બીજો રસ્તો છે પણ થોડોક લાંબો છે તો આપણે ટૂંકો રસ્તો પસંદ કરીશું તો જુઓ બસ સ્ટેન્ડ એકથી આપણે શિવભાઈના ઘરે જઈએ તો શરૂઆતમાં ડાબી બાજુ શું આવશે બરાબર સરકારે ડેરે થોડાક આગળ જઈશું જુઓ અહીંયા ચાર રસ્તા આવે છે અને થોડાક આગળ જઈશું શું આવે છે બરાબર ટેલિફોન એક્સચેન્જ અને ત્યાંથી આપણે જઈશું એક બીજા ચાર રસ્તા આવશે અને ત્યાંથી આપણે કઈ બાજુ વળવાનું ડાબે કે જમણે શિવભાઈના ઘર બાજુ જવા માટે બરાબર અહીંથી આપણે ડાબી બાજુ વળીશું શિવભાઈનું ઘર આવી જશે એટલે કે અહીંયા નકશામાં દર્શાવેલી બે સ્થળ આપણે શિવભાઈના જતા આવશે એક છે સરકારી ડેરી અને બીજું છે ટેલિફોન એક્સચેન્જ તો જોયું મિત્રો તો શિવભાઈએ જે નકશો બનાવેલો હતો તેના ઉપરથી આપણે પ્રશ્નોતરી કરી તમે પણ તમારા ગામનો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો બનાવ્યો હશે બરાબર ને હા તો તમારે પણ તમારા મિત્ર સાથે આની પ્રશ્નોત્તરી કરવાની છે કે તમે જે નકશો દોરેલો છે તેને આધારે તમે પ્રશ્નોતરી કરશો હજુ તમે ઉત્સુક હશો કે પરેડને કેટલે પહોંચી હશે બરાબર તો આ જ રીતે આપણા જે મિત્રો પરેડમાં ગયા છે આશી અને તેના મિત્રો એ પણ પરેડની રાહ જોઈને બેઠા છે કે પરેડ કઈ કઈ જગ્યાએથી પસાર થશે તો તેમનો એક મિત્ર હતો કાંચા તો કાંચા પાછે જે જગ્યાએથી પરેડ પસાર થવાની છે તેનો કાચો નકશો તે લોકો એ નકશો જુએ છે તો તમે પણ જુઓ ચાલો આપણે નકશો જોઈએ તો અહીં એક આપણને દિલ્હીનો નકશો આપેલો છે જ્યાંથી પરેડ પસાર થવાની છે જુઓ તમને શું શું વસ્તુ દેખાય છે તેમાં બરાબર જુઓ અગાઉ જે નકશા જોયા તેના કરતાં અહીંયા થોડીક વસ્તુ અલગ છે તમે જોઈ શકશો અહીંયા દિશાઓ આપેલી છે જુઓ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો અહીં એક આપણને નવી વસ્તુ જાણવા મળે છે કે જ્યારે આપણે નકશો દોરીએ ત્યારે હંમેશા ઉત્તર દિશાની ઉપર તરફ દર્શાવીએ છીએ એટલે હવે તમે જે નકશો દોરેલો છે તે તમારે નકશો થોડોક ચેન્જ કરવો પડશે એટલે કે બદલવો પડશે જ્યારે તમે નકશો દોરો ત્યારે જે વસ્તુ ઉત્તર તરફ આપતી હોય તેને ઉત્તરમાં દર્શાવવી પડશે હવે આપણે અગાઉ જે નકશો જોયો હતો અહીં જુઓ કે રાષ્ટ્રપતિ ભવન અને અહીં જે ન આપણને રાષ્ટ્રપતિ ભવન દર્શાવેલું છે બંનેની દિશા અલગ અલગ છે તો નકશા એકની અંદર રાષ્ટ્રપતિ ભવન અહીંયા હતું જ્યારે નકશા ત્રણની અંદર રાષ્ટ્રપતિ ભવન અહીંયા છે એટલે કે રાષ્ટ્રપતિ ભવન કઈ દિશામાં છે બરાબર પશ્ચિમ દિશામાં છે બરાબર તો અહીં આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે કોઈ પણ નકશો દોરીએ ત્યારે આપણે દિશાનું નિર્દેશન કરવું આવશ્યક છે એક બીજી વસ્તુ પણ જાણવા મળશે જુઓ અહીં નીચે લખેલું છે પ્રમાણ માપ બે સેમી બરાબર એક કિમી જ્યારે અગાઉના નકશા જોયું તેની અંદર આ વસ્તુ લખેલી ન હતી આ નકશામાં લખેલી છે હવે આ વસ્તુ શું કહેવા માંગે છે તમને ખબર છે કે જુઓ અહીંથી માપ શરૂઆત કરીએ માપની અને જો આ માપ એક સેન્ટીમીટર થાય બે સેન્ટીમીટર લઈએ જો અહીંયાથી આ જે ભાગ છે વિજય ચોક વિજય ચોકથી આપણે લઈએ આ માર્ગ જનપથ તો આ જે માર્ગ છે આટલું અંતર બે સેન્ટીમીટર છે તો બે સેન્ટીમીટર બરાબર એક કિમી તો અહીં નકશામાં તમે કેટલું અંતર કાપો છો બે સેન્ટીમીટર પરંતુ જ્યારે હકીકતમાં જ્યારે તમે રાષ્ટ્રપતિ ભવનથી આપણે ઇન્ડિયા ગેટ તરફ જાઓ છો ત્યારે આ બંને માર્ગ વચ્ચેનું અંતર કેટલું થશે નકશામાં બે સેન્ટીમીટર બતાવેલું છે પરંતુ જ્યારે હકીકતમાં તમે જાવ છો ત્યારે કેટલું થશે એક કિલોમીટર તો જ્યારે કોઈ પણ મોટી જગ્યાએ નકશા ઉપર દર્શાવવાની હોય ત્યારે એનું આપણે ચોક્કસ માપ દર્શાવવું પડે છે તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જો એક સેન્ટીમીટર લઈએ તો કે કેટલા કિમી થાય તો જુઓ અહીં बे सेंटीमीटर बराबर एक किमी तो आप एक किमी एट्ला मीटर थे हजार मीटर ए सेंटीमीटर बराबर हजार मीटर तो एक सेंटीमीटर एट्ले बराबर अँ सेंटीमीटर अर्धा एक सेंटीमीटर कर तो एक सेंटीमीटर बराबर थे हजारना अर्धा तो हजारना अर्धा थे के हजारना अर्धा बराबर तो पाँच सौ मीटर એટલે કે એક સેન્ટીમીટર બરાબર પાંચસો મીટર થશે જો તમે આ નકશામાં એક સેન્ટીમીટર અંતર કાપશો તો તમે હકીકતમાં પાંચસો મીટર અંતર કાપ્યું કહેવાય ચાલો નકશામાં તમને બીજા કયા કયા સ્તર દેખાય છે રાષ્ટ્રપતિ ભવન રફી માર્ગ જનપથ શાહજહા રોડ આપણે ગઈ વખતે વાત કરી હતી નેશનલ સ્ટેડિયમ તિલક માર્ગ કોર્નોટ પ્લેસ બરાબર જામા મસ્જિદ ચાંદની ચોક ચલો રાજઘાટ તમને દેખાય છે જુઓ ધ્યાનથી હા બિલકુલ સાચી વાત તો જુઓ આ રિંગ રિંગરોડની બાજુમાં રાજઘાટ આપેલો છે હવે આ પરેડ જ્યાંથી પસાર થાય છે એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને શું કહેવામાં આવે છે તમને યાદ છે હા તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે તો આપણે કઈ કઈ જગ્યાએથી પરેડ પસાર થશે તો જુઓ અહીંયા લખેલું છે વિજય ચોક રાજપથ ઇન્ડિયા ગેટ તિલક માર્ગ બીએસ જફર માર્ગ હવે તમે કહેશો કે અહીંયા બીએસ જફર માર્ગ તો દેખાતો નથી બરાબર ધ્યાનથી જોશો તો તમને દેખાશે બીએસ જફર માર્ગ જુઓ કયો માર્ગ છે આ બહાદુર શાહ માર્ગ જેને આપણે ટૂંકમાં પણ લખેલો છે બી એસ જફર માર્ગ ત્યાર પછી સુભાષ માર્ગ અને છેલ્લેલાલ કિલ્લો તો કઈ જગ્યાએથી પસાર થશે તે આપણે જોઈએ તો સૌપ્રથમ વિજય ચોક તો વિજય ચોક વિજય ચોકથી જશે આ રાજપથ આ રોડને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે એટલે જશે રાજપથ ત્યાંથી કયો રોડ છે ઇન્ડિયા ગેટ તો ઇન્ડિયા ગેટ આપણે પહોંચી ગયા ત્યાંથી તિલક માર્ગ તિલક માર્ગ કઈ બાજુ છે જોવો ધ્યાનથી હા તો તિલક માર્ગ આ બાજુ છે અહીંયા સુધી તિલક માર્ગ આવશે ચલો ત્યાંથી કયો રોડ આવશે આ રોડ છે બીએસ જફર માર્ગ આ રોડ આવશે અહીંયા આટલા સુધી ત્યાંથી આ સુભાષ માર્ગ સીધો રસ્તો છે આટલા સુધી અને ત્યાંથી લાલ કિલ્લો તો અહીંયા લાલ કિલ્લો તો આ જગ્યાએથી આપણે પરેડ પસાર થશે હવે તમે અંદાજ લગાવી શકશો કે રાજપથ કેટલો લાંબો છે જુઓ મેં તમને હમણાં જ કહ્યું હતું કે બે સેન્ટીમીટર બરાબર એક કેમી તો રાજપથ કેટલો લાંબો છે ચાલો આપણે જોઈએ જુઓ નકશા ઉપર કેટલું માપ આપેલું છે અહીંયા તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો રાજપથ આટલા સુધી આવશે અહીંયા નિશાની આપેલી છે આપણને જુઓ ઇન્ડિયા ગેટની તો રાજપથ કેટલો લાંબો થશે જુઓ ધ્યાનથી કેટલા સેન્ટીમીટર છે એક બે ત્રણ ચાર એટલે કે આ જે રાજપથ છે એ રાજપથની લંબાઈ કેટલી છે બે કિલોમીટર તો તમે આ નકશા ઉપરથી બીજા રસ્તાઓની પણ માપણી તમે કરી શકશો ચલો ત્યાંના આધારે આપણે અમુક પ્રશ્નોના જવાબ મેળવીએ તો પહેલો પ્રશ્ન છે તો નકશા ત્રણમાં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો તો અહીં આપણે જે પરેડ જ્યાંથી પસાર થાય છે તેને આપણે નિશાની કરી ચાલો આપણે ફરી વખત એક વખત આપણે જોઈ લઈએ તો જુઓ વિજય ચોક રાજપથ રોડ પછી ઇન્ડિયા ગેટ ત્યાર પછી તિલક માર્ગ ત્યાર પછી બીએસ જફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફર માર્ગ એટલે અહીંયા આવશે ત્યારબાદ સુભાષ માર્ગ અને છેલ્લે લાલ કિલ્લો એટલે કે આપણી જે પરેડ છે એ પરેડ વિજય ચોકથી શરૂઆત થઈ અને તમને જે લાલ નિશાની દર્શાવેલી છે તે રસ્તેથી પસાર થશે એટલે કે લાલ કિલ્લા સુધી પહોંચશે તેમાં આપણે દર્શાવવાનું છે રાજપથ તો રાજપથ તો તમને થોડીવાર વાર પહેલાં જ કહ્યું કઈ જગ્યાએ આવશે બરાબર તો આ રોડને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્ડિયા ગેટ બરાબર તેની બાજુમાં મત દર્શાવેલું છે તેને ઇન્ડિયા ગેટ તરીકે ઓળખવામાં આવે છે ચલો નકશાને ધ્યાનથી જુઓ અને નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે તે તમારે દર્શાવવાનું છે પહેલો માર્ગ છે બીએસ જફર માર્ગ બીજો છે સુભાષ માર્ગ અને ત્રીજો છે તિલક માર્ગ તો નકશામાં તમે જોઈ શકશો આ તિલક માર્ગ એટલે આ માર્ગ છે તિલક માર્ગ છે આપણે ત્રણ રસ્તા આપેલા છે બીએસ જફર માર્ગ સુભાષ માર્ગ અને તિલક માર્ગ બીએસ જફર માર્ગ તો બીએસ જફર માર્ગ અહીંથી શરૂઆત થઈને આટલા સુધી બીજો છે સુભાષ માર્ગ તો સુભાષ માર્ગ અહીંથી શરૂઆત કરી અને આ સુભાષ માર્ગ દર્શાવે છે અને આ તિલક માર્ગ હવે તમે સરળતાથી કહી શકશો કે કયો રસ્તો સૌથી લાંબો છે તો આ તમારે જાતે કરવાનું છે જાતે તમે ચેક કરજો કે કયો માર્ક સૌથી લાંબો છે આવતા એપિસોડમાં આપણે તેની ચર્ચા કરીશું જો જામા પરેડ જોવા આવતી હોય તો તેને કેટલે દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન કરો ચલો નકશામાં જામા મસ્જિદ કઈ જગ્યાએ છે જુઓ ધ્યાનથી બરાબર તો અહીં જામા મસ્જિદ છે હવે આપણને ખ્યાલ છે કે પરેડ વિજય ચોકથી શરૂઆત કરી અને આ રસ્તેથી પસાર થઈ અને લાલ કિલ્લા સુધી પહોંચે છે હવે રૂબિયા જામા મસ્જિદ રહે છે અને તેને પરેડ જોવી છે તો તમે કહેશો તેને ક્યાં સુધી પહોંચવું પડશે જુઓ બરાબર તો આ તમારે જાતે અનુમાન લગાવવાનું છે આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે રૂબિયાને કેટલું અંતર કાપવું પડે છે બરાબર તો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ જગ્યાએ બરાબર અહીંયા પહોંચે તો તે સરળતાથી જોઈ શકશે કેટલું અંતર કાપવું પડે તો તમારે જે માપપટ્ટીની મદદથી માપી અને તમારે નક્કી કરવાનું છે કે રૂબિયાએ કેટલું અંતર કાપવું પડશે પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે હાલ જ આપણે વાત કરી કે પરેડ ક્યાંથી શરૂઆત થશે બરાબર પરેડ વિજય ચોકથી શરૂઆત થશે અને લાલ કિલ્લા સુધી પહોંચશે તો ત્યાં આપણે નકશામાં દર્શાવ્યું કે કયા કયા રસ્તેથી પસાર થશે તો હવે આપણે શોધવાનું છે તે પરેડ કેટલી કિલોમીટર લાંબી છે જોઈએ સૌપ્રથમ પ્રથમ વિજય ચોકથી આપણે માપ લઈએ આટલા સુધી કારણ કે અહીંયાથી તિલક માર્ગ રોડ ઉપર જશે ચલો તેનું માપ લઈએ કેટલા સેન્ટીમીટર છે બરાબર ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આપણે બધાનું સરવાળો કરવો પડશે તો જ્યાંથી પરેડ પસાર થાય છે એટલે કે અહીંથી વિજય ચોકથી શરૂઆત થઈ અને જે રસ્તે પતા પસાર થાય છે તે બધાને આપણે શોધી અને બધાનો સરવાળો કરીશું તો આપણને પરેડ કેટલા કિલોમીટર લાંબી છે એટલે કે તેનો માર્ગ કેટલો લાંબો છે તે આપણે સરખાથી મળી જશે ચાલો આપણે શરૂઆત કરીએ જુઓ અહીંયા ચાર સુધી આખું અને પછી અમુક કાપા છે ચાર અને પાંચની બિલકુલ વચ્ચે છે એટલે આ થશે ચાર પોઈન્ટ પાંચ સેન્ટીમીટર તો આપણે લખીએ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ ચાર પોઈન્ટ પાંચ સેમી ચલો માર્ગ રોડની લંબાઈ સુધી જુઓ કેટલા સેન્ટીમીટર છે બરાબર કેટલા સેન્ટીમીટર છે ચાર તો તિલકમાર્ગ રોડ ચાર સેન્ટીમીટર ચાર એટલે ચાર પોઈન્ટ ઝીરો ત્યારબાદ બી એસ જફરમાર્ગ જોઈએ બીએસ એસ જફરમાર્ગ કેટલા લાંબો છે તો અહીંથી શરૂઆત કરીશું આપણે બરાબર કેટલા સેન્ટીમીટર છે ત્રણ સેન્ટીમીટર તો ત્રણ પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર ત્યારબાદ આવશે સુભાષ સુભાષ માર્ગ તો સુભાષ માર્ગની લંબાઈ થશે જો માર્ગ અહીંથી શરૂઆત થઈ અને આટલા સુધી છેલ્લે બે વખત આપણે માપ લેવું પડશે તો આપણે જોઈએ આ બે સેન્ટીમીટર એટલે કે બે પોઈન્ટ ઝીરો સેમી ત્યારબાદ આપણે આ માપ લઈએ બરાબર જુઓ અહીંથી શરૂઆત થઈ અહીંથી શરૂઆત થઈ અને આટલા સુધી કેટલું છે એક પાંચ તો એક પોઈન્ટ પાંચ સેમી ત્યારબાદ આ માપ કેટલું થાય છે બરાબર ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અને છેલ્લું આપણે આ માપ આ માપ પણ કેટલું થાય છે ઝીરો પોઈન્ટ પાંચ તમે જોઈ શકો છો અહીંથી અને આટલા બધા સ્ટાર આપણે દોરેલો છે સ્ટાર દોરેલો છે ત્યાં આગળ આપણી પરેડ પૂરી થાય છે ઝીરો પોઈન્ટ પાંચ સેન્ટીમીટર બધાનો આપણે સરવાળો કરીશું સોળ સેન્ટીમીટર તો આ આપણે કુલ માર્ગની લંબાઈ થઈ હવે આપણે ખબર છે કે બે સેન્ટીમીટર બરાબર એક કિમી તો સોળ સેમી બરાબર કેટલા કિમી તો જુઓ આપણે સોળ ભાગ્યા બે સોળ ભાગ્યા બેલે કેટલા કિમી થશે બરાબર આઠ કિમી એટલે કે આપણા પરેડની કુલ લંબાઈ એટલે કે આપણો જે પરેડનો જે માર્ગ છે એ માર્ગ કુલ આઠ કિલોમીટર લાંબો છે તો જોયું મિત્રો અહીં આપણા પરેડનો કુલ માર્ગ આઠ કિમી લાંબો છે હવે અહીં જો તમને સરવાળું કરતા ન આવડે તો તમે આપણે જે તમને શીખવાડ્યું હતું કે દોરી લઈ દોરેની મદદથી આખો માર્ગની આપણે માપણી કરીશું ને ત્યારબાદ તેને આપણે માપપટ્ટી પર મૂકી દઈશું તો આપણને સરળતાથી આપણને માર્ગની લંબાઈ મળી જશે આ રીતે પણ તમે લંબાઈ શોધી શકો છો હવે તમે કોઈ દિવસ પરેડ જોઈ છે ના લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ ના પાડે છે કે અમે પરેડ જોઈ નથી ચાલો આપણે એક નાનો વિડીયો જોઈએ કે જેની અંદર પરેડમાં શું શું હોય છે તે એક વિડીયો દ્વારા નિહાળીએ રાજપથ પર આગળ વધતી પરેડ જે ઇન્ડિયા ગેટ سے गुजरती हुई apne ગંતવ્ય લાલ કિલ્લે کی اور उनचास बच्चे जिनकी असाधारण उपलब्धियां लोगों के लिए प्रेरणा स्रोत हैं, जनसमूह आनंद लेता हुआ इस समारोह का कर्नाटक की झांकी सलामी मंच के सामने मानव इतिहास में पहली धार्मिक सामाजिक संसद अनुभव मंतपा पर आधारित From the union territory of Jammu and Kashmir back to village.

ત્યારે એક ટિકિટ માર્યું હોય છે લાલ કિલ્લાનું જે પ્રવેશદ્વાર છે તેને લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે લાલ કિલ્લો તો લાલ કિલ્લાનો નકશો છે તો અહીં લાલ કિલ્લાની અંદર જે પ્રવેશદ્વાર છે એ આજુબાજુનો આખો એરિયા દર્શાવેલો છે તો તેનો જે પ્રવેશ માર્ગ છે અહીં તેને લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે આ છે તેનો લાહોરી ગેટ આપણે લાહોરી ગેટથી અંદર પ્રવેશ કરીએ એટલે થોડાક આગળ જઈએ એટલે નાની નાની દુકાનો આવેલી છે જેને મીના બજાર તરીકે ઓળખવામાં આવે છે તો આપણા મિત્રો જે ત્યાં જોવા માટે ગયા હતા તેમને અહીંથી તેમના ભાઈ અને બહેન માટે જુદી જુદી વસ્તુઓની ખરીદી કરી હવે નકશામાં આપણે જોઈશું આગળ કે મીના બજારથી થોડાક આગળ જઈએ આપણે એ શું આવે છે બરાબર નકારખાના તો નકારખાના કે જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો ત્યારબાદ આપણે થોડાક આગળ જઈએ તો શું આવે છે દીવાન એ આમ તો દિવાને આમ આપણને આ રીતના જોવા મળે છે હવે દિવાને આમથી આપણે થોડાક આગળ જઈએ તો એક સુંદર ઇમારત જોવા મળે છે જેને રંગમહેલ તરીકે ઓળખવામાં આવે છે રંગ મહેલનો અંદરનો ભાગ આપણને આ પ્રમાણે જોવા મળે છે હવે રંગ મહેલની ડાબી બાજુએ કઈ કઈ ઇમારતો આવેલી છે જુઓ બરાબર ત્યાંથી જોશો તો તમને આ ઈમારતો જોવા મળશે આરામગૃહ હમામ અને દીવાને ખાસ તો અહીં દીવાને ખાસની અંદર રાજા પોતાના મંત્રીઓ તેમજ અગત્યના માણસોને મળતા હતા એટલે કે એમની મિટિંગ ત્યાં રાખતા હતા જ્યારે રાજાને તેના મંત્રીઓ અથવા કોઈ ખાસ માણસ આવતા હોય તેમને મળવું હોય તો દીવાને ખાસમાં મળતા હતા એટલે જ એનું નામ આપ્યું છે દીવાને ખાસ અહીંયા તેનો બહારનો નજારો આપણે જોઈ શકીએ છીએ હવે આપણે જોઈએ કે દીવાને ખાસ એ નકારખાનાની કઈ દિશામાં આવેલું છે નકશામાં જુઓ તમે ધ્યાનથી બરાબર પૂર્વ દિશા એટલે કે દીવાને આમ એ નકારખાનાની પૂર્વ દિશામાં આવેલું છે ત્યારબાદ તમને પ્રમાણમાં પણ આપેલું છે જુઓ ધ્યાનથી કેટલું છે બરાબર એક સેન્ટીમીટર બરાબર સો મીટર હવે અગાઉ આપણને આપેલું હતું કે બે સેન્ટીમીટર બરાબર એક કિમી અહીંયા પ્રમાણમાં બદલી ગયું એક સેમી બરાબર સો મીટર તો આવું કેમ તો જ્યારે આપણે કોઈ નકશો દોરતા હોઈએ ત્યારે તેને અનુરૂપ આપણે પ્રમાણમાપ લેવું જોઈએ જો તમે અહીં બે સેમી બરાબર એક કિમી લેશો તો નકશો ખૂબ જ નાનો બની જશે અને જે વસ્તુઓ તમે દેખવી છે અથવા તમારે દર્શાવવી છે તે તમે સરળતાથી દર્શાવી શકશો નહીં આથી તમારે નકશાને અનુરૂપ પ્રમાણમાપ લેવું જોઈએ તો જોયું મિત્રો જ્યારે આપણે કોઈ નકશો દર્શાવવો હોય ત્યારે આપણે બે વસ્તુઓ ખાસ યાદ રાખવાની એક દિશાઓ કે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ આ મુખ્ય ચાર દિશાઓ છે તે તમારી નકશામાં ફરજિયાત દર્શાવવી જોઈએ અને ત્યારબાદ આવશે પ્રમાણ માપ આપણે આગળ જોઈશું કે પ્રમાણ માપ કઈ રીતે ઉપયોગી છે બરાબર તો તમારે પણ તમારા ગામનો નકશો દોરવાનો છે ગામનો દોરો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો દોરવાનો અને થોડું પ્રમાણ માપ લેવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો આપણે આ નકશાને આધારે થોડા પ્રશ્નોત્તરી કરી લઈએ જુઓ આ નકશો આમાંથી કઈ ઇમારત યમુના નદીની વજન નજીક છે દિવાને આમ કે દીવાને ખાસ ચલો આપણે નક્કી કરીએ કે કઈ ઇમારત વધારે નજીક છે આ યમુના નદી નદી છે આ દીવાને આમ અને દીવાને ખાસ કયું નજીક છે તો તમે ધ્યાનથી જોશો તો તમને સરળતાથી જવાબ મળી જશે અહીં પ્રમાણ માપ આપેલું છે તો પ્રમાણ માપને આધારે આપણે સરળતાથી કહી શકીએ કે કયું નજીક છે અને કયું દૂર છે તો તમે અંદાજ લગાવો કયું હશે નજીક બરાબર આ યમુના નદી છે તો તેનું નજીક કયું હશે દિવાને ખાસ તો તમે જુદી જુદી જગ્યાથી ચેક કરી શકો છો ચાલો આપણે માપપટ્ટીને બધે જ ચેક કરી લઈએ તો પહેલાં આપણે આ અહીંયાથી લઈએ દિવાને ખાસ કેટલું છે ચાર સેન્ટીમીટર અને દીવાને આમ જુઓ પાંચને ઉપર પાંચ પોઈન્ટ પાંચ જેટલું છે એટલે આપણે કહી શકીએ આ છેડાથી દીવાની ખાસ ચાર સેન્ટીમીટર છે એટલે કે આ છેડાથી દીવાની ખાસ નજીક છે ચાલો અહીંથી આપણે ચેક કરીએ તો અહીંથી કેટલું છે જુઓ અંદાજે પાંચ પોઈન્ટ પાંચ અંદાજે પાંચ પોઈન્ટ પાંચ છે જો દીવાને આમ છ પોઈન્ટ પાંચ છે તો આ છેડેથી પણ આપણે કહી શકીએ કે દીવાને ખાસ એ નજીક છે ચલો બીજો છેડો લઈ લઈએ આપણે જુઓ અહીં દીવાને ખાસ અંદાજે સાત સેન્ટીમીટર છે અને દીવાને આમ અંદાજે આઠ સેન્ટીમીટર છે તો આપણે અહીં કહી શકીએ કે દીવાને ખાસ એ યમુના નદીથી એકદમ નજીક છે ચલો કઈ બે દિવાલો વચ્ચે આરામગાહ છે આ તો તમે સરળતાથી કહી શકશો બરાબર તો આરામગાહ રંગમહલ અને દેવાને ખાસની વચ્ચે છે હવે જુઓ તમે રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારત પાસેથી પસાર થશો તો આ પ્રશ્નોનો જવાબ તમારે જાતે લખવાનો છે તો તમે હવે સરળતાથી લખી શકશો કે રંગમહલથી હમામ તરફ જઈશું તો કઈ કઈ દિવાલો આવશે ડાબી બાજુ અને જમણી બાજુ ચોક્કસ લખેલું નથી એ તમારે બંને લખવાની છે તો રંગમહલથી હમામ જતાં કઈ કઈ દિવાલો આવશે ચલો એના પછીનો પ્રશ્ન છે આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે તો તમે જોઈ શકો છો મીના બજાર કઈ જગ્યાએ છે બરાબર હવે કઈ ઇમારત સૌથી વધુ દૂર છે નકારખાના ના ખાના તો એકદમ નજીક છે હવે આ તમારે જાતે નક્કી કરવાનું છે કે કઈ ઇમારત સૌથી વધુ દૂર છે હવે દિવાને ખાસ તે મીના બજાર કેટલું દૂર છે તો જુઓ દીવાને ખાસ તમે સરળતાથી જોઈ શકો છો આ દિવાને ખાસ અને આ મીના બજાર કેટલું દૂર છે તેનો આપણે અંદાજ લગાવવાનો છે તો પહેલાં આપણે દિવાને ખાસથી અહીં આવવું પડશે અને ત્યાંથી આપણે આ રસ્તે મીનામ બજાર આવવું પડશે તો પહેલાં આપણે આ અંતર સુધીશું આ અંતર કેટલું થાય છે આ અંતર એક સેન્ટીમીટર જેટલું થાય છે આપણે જોઈ શકીએ છીએ આ અંતર એક સેન્ટીમીટર જેટલું છે હવે આ અંતર માપી લઈએ તો આ અંતર આપણે અહીંયા માપી લઈએ આટલા સુધી આવશે તો આ અંતર થશે પાંચ સેન્ટીમીટર આ અંતર છે પાંચ સેન્ટીમીટર તો એક સેન્ટીમીટર વધતાં પાંચ સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર થયા છ સેન્ટીમીટર તો એક સેમી એટલે કેટલા મીટર સો તો છ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર બરાબર તો એક સેમી એટલે સો મીટર તો છ સેમી એટલે કેટલા મીટર બરાબર સત્સો મીટર એટલે કે દેવાની ખાસ એ મીના બજારથી સસ્સો મીટર દૂર છે તો મિત્રો તો અહીં આપણે ખાસ જોયું કે જ્યારે આપણે કોઈ પણ નકશો દોરતા હોઈએ ત્યારે આપણે દિશા અને તેનું પ્રમાણ માપ લખવું આવશ્યક છે તો જ તમે કોઈપણ વસ્તુનું સ્થાન ચોક્કસ દર્શાવી શકો છો તો તમારે પણ તમારા ગામનો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો દોરવાનો છે અને ચોક્કસ પ્રમાણમાપને આધારે હવે તો તમે દોરી શકશો કે કઈ રીતના દોરવાનું અને હા બીજી વસ્તુ પણ ખાસ યાદ રાખવાની જે રીતે આપણને શિવભાઈએ નકશો દોરીને મોકલ્યો અને તમે પણ દોર્યો હશે કે જેની અંદર તમે રસ્તામાં આવતી વિવિધ ઇમારતો અથવા કોઈ સ્થળ પણ તમે જોયા હોય એ સ્થળો તમારે દર્શાવવાના છે હા જાહેર સ્થળો ખાસ દર્શાવવાના છે જાહેર સ્થળો કોને કોને કહેવાય આપણે શિવભાઈએ દર્શાવ્યા હતા યાદ છે ચલો બતાવી દઈએ તમને કે શિવભાઈએ દર્શાવેલા સ્થળોમાંથી કયા કયા સ્થળો જાહેર સ્થળો છે અહીં શિવભાઈએ દર્શાવેલો રસ્તો છે તો અહીં જુઓ જાહેર સ્થળો તો સરકારી ડેરી સરકારી દવાખાનું ગ્રામ પંચાયત આ બધા જાહેર સ્થળો કહેવાય સરકારી શાળા માધ્યમિક શાળા કોલેજ તો આ બધા જાહેર સ્થળો છે તો તમારે પણ જ્યારે નકશો દોરો ત્યારે ચોક્કસ માપને આધારે આ જાહેર સ્થળો તમારે દર્શાવવાના છે તો આ જાહેર શરૂ દર્શાવી અને તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે બરાબર તો જે રીતે આપણે નકશાને આધારે જવાબો આપ્યા તે રીતે તમારે પણ તમે બનાવેલા નકશાને આધારે તમારે જવાબો આપવાના છે તો કયા કયા પ્રશ્નો છે ચાલો આપણે જોઈ લઈએ તો તમે બનાવેલા નકશાના આધારે તમારા ઘરેથી શાળાએ જતા તમારી જમણી બાજુએ કઈ કઈ ઇમારતો આવે છે તે લખો ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તમારા ઘરથી સૌથી નજીક કઈ જાહેર સંસ્થા આવેલી છે તો તમે કઈ રીતના નક્કી કરશો સૌથી નજીક છે કે સૌથી દૂર છે તો તેના માટે તમારે માપપટ્ટી લેવાની અથવા દોરાની મદદથી માપી અને તમે માપપટ્ટીની મદદથી માપી શકશો અને ત્યારબાદ તમારા ઘરથી સૌથી દૂર કઈ જાહેર સંસ્થા આવેલી છે તે તમારે લખવાની છે મજા આવે ને મિત્રો આપણે પરેડ ક્યાંથી પસાર થાય છે તે રસ્તો જોયો આપણે અહીંયા બેઠા બેઠા જ દિલ્હીમાં જે પરેડ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી અને તેની મજા માણી તમને પણ જ્યારે આનો કોઈ મોકો મળે ચાન્સ મળે તો તમે પણ એની રૂબરૂ મુલાકાત લેજો મજા આવીને હા તો આવી જ મજા આપણે બીજા એપિસોડમાં પણ લેતા રહેશું ત્યાં સુધી તમને આપેલું સીધું હોમવર્ક પૂરું કરજો